નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. તો જો આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 3 ભાવિક સામાન્ય જ્ઞાન જેમાં આપણે યુનિટ કરી રહ્યા છીએ, છે ને બધાને? સરસ. તો તેમાં આપણે સામાન્ય જ્ઞાન મેળવી રહ્યા છીએ. સામાન્ય સામાન્ય બધું છે આપણે ખબર હોવી જોઈએ. તો ચાલો આપણે યુનિટ તરફ આગળ વધીએ. તો આપણે લાસ્ટ 5 યુનિટ સુધી સમજી ગયા છીએ. આજે આપણે યુનિટ નંબર 6 છે એ કરીશું, બરાબર? તો ચાલો પ્રશ્ન વાંચશું અને પછી એના જવાબો લખીશું. તો પ્રશ્ન છે, અંજાર શહેરમાં કોની સમાધિ આવેલી છે? અંજાર શહેર છે એમાં કોની સમાધિ આવેલી છે? અંજાર છે એ કચ્છમાં આવેલું છે, બરાબર? તો તેમાં જેસલ ને તોરલની સમાધિ આવેલી છે. જેસલ અને તોરલની, બરાબર? ગુજરાતમાં સૌથી મોટો પુલ કઈ નદી પર આવેલો છે? કે ગુજરાત છે એમાં સૌથી મોટો પુલ કઈ નદી છે? કે નર્મદા, બરાબર? આપણે બધા પાણી પીએ છીએ ને નર્મદાનું. ત્યાર પછી હનુમાનજીના માતાનું નામ શું હતું? તો તમે હનુમાન ચાલીસા જો આવડતી હોય ને તો તમને ખબર પડી જાય, બરાબર? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કબીર સતીહુ લોક ઉજાગર, બરાબર? એવી રીતે તમે હનુમાન ચાલીસા બોલશો એટલે એમાં આવશે કે કોનો પુત્ર હનુમાનજી કે અંજની પુત્ર, બરાબર? તો શું નામ છે એની માતાનું? નામ અંજની. હનુમાન ચાલીસા આવડે છે? નહીં. તો તમારે રોજ એક વખત સાંભળવાની અને સાથે સાથે બોલશો ને એટલે તમને હનુમાન ચાલીસા છે યાદ રહી જશે, બરાબર? ત્યાર પછી ગુજરાતમાં ખાતરનું સૌથી મોટું કારખાનું ક્યાં આવેલું છે? ખાતરનું સૌથી મોટું કારખાનું કીધું છે કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર તો આપણે ઘરે જ મળી જાય છે. ગાય ભેંસને હોય તો એનું છાણ હોય એનું ખાતર છે કુદરતી કહેવાય છે, બરાબર? પછી જે આ કૃત્રિમ ખાતર છે એનું કારખાનું છે એ વડોદરામાં આવેલું છે. વડોદરા. મનુષ્યના શરીરમાં હાડકાની કુલ સંખ્યા કેટલી છે? તો મનુષ્ય એટલે કે આપણા હાડકા કેટલા છે? આપણું શરીર છે એમાં કુલ કેટલા હાડકા હોય? તો યાદ હોવું જોઈએ 213 હાડકા છે. આપણું જે શરીર છે ને એમાં 213 હાડકા છે. તો તમારે યાદ રાખવાનું છે. ગુજરાતના કયા જિલ્લામાં અકીકનો ઉદ્યોગ ચાલે છે? તો કે ખેડા જિલ્લામાં. ત્યાર પછી ગુજરાતના કયા જિલ્લામાં શંકુ વોટર પાર્ક આવેલો છે? શંકુ આકારનો વોટર પાર્ક આવેલો તો મહેસાણા જિલ્લામાં. ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાત છે એનું સૌથી મોટું બંદર, ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? જો રાષ્ટ્રગીત કીધું છે, રાષ્ટ્રીય ગીત નથી કીધું, રાષ્ટ્રગીત કીધું છે. તો રાષ્ટ્રગીત છે જન ગણ મન. તો રાષ્ટ્રીય ગીત કયું થાય? વંદે માતરમ, બરાબર? રાષ્ટ્રગીત છે તો કે જન ગણ મન. આ રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રીય ગીત છે એ છે વંદે માતરમ. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? સુલતાન કુતુબદીને. કોણે? સુલતાન કુતુબદીને. ત્યાર પછી યુનિટ નંબર 7 કયો છે? યુનિટ નંબર 7. તો ચાલો આપણે કરશું. સતી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો આપણે ખબર છે સતી સૈયદની જાળી ગુજરાતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે, જે વસ્તીની
દ્રષ્ટિએ ગણાય છે એ અમદાવાદ છે, કે અમદાવાદ અમદાવાદ જિલ્લો છે એ આપણું ગુજરાત રાજ્ય છે. ગુજરાત રાજ્યમાં 33 જિલ્લામાંથી સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે વસ્તીની દ્રષ્ટિએ, બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ આવે, એટલે કે વિસ્તાર એટલે કે જે જમીન છે એની દ્રષ્ટિએ કચ્છ આવે, પણ વસ્તીમાં વસ્તી એટલે કે પબ્લિક માણસ, એટલા બધા માણસોની દ્રષ્ટિએ અમદાવાદ છે, બરાબર. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી હતી? જો ક્યાંથી કરી હતી તો સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદ. સાબરમતી આશ્રમથી. ત્યાર પછી કબીરવડ કોણે રોપ્યો છે? રોપ્યો હતો તો સંત કબીરે. સંત કબીર. ગાંધીજીના માતાનું નામ શું હતું? ચલો યાદ કરો, ગાંધીજીના પત્નીનું નામ કસ્તુરબા હતું, ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ. પુતળીબાઈ. કાર્તિક મંદિર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? કીર્તિ મંદિર. કયું મંદિર? કીર્તિ મંદિર. કીર્તિ મંદિર પોરબંદરમાં છે. પાટણ કઈ યુનિવર્સિટીનું વડું મથક છે? પાટણ છે એ કઈ યુનિવર્સિટીનું વડું મથક છે? તો ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય. તુલસીશ્યામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તુલસીશ્યામ છે એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. તિથલ વિહાર ધામ કયા જિલ્લામાં આવેલું છે? તો કે વલસાડ. ગુજરાતમાં કાનમ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? ભરૂચ. કાનમ પ્રદેશમાં મુખ્યત્વે શું પાકે છે? કપાસ. થયું આપણું યુનિટ નંબર 6 અને 7, જે તમારે તમારી ભાવિકની સામાન્ય જ્ઞાન છે એમાં પૂરી લેવાનું છે, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ, યુનિટ 6 અને યુનિટ 7. નેક્સ્ટ આપણે યુનિટ 8 જોશું, બરાબર. તો આજે આટલું.